ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વિલંબ, ઓછા ભાવ અને મોડા પેમેન્ટથી ખેડૂતો નારાજ. એક સપ્તાહમાં 7,427 ખેડૂતો પાસેથી ખરીદાઈ 1,48,651 ક્વિન્ટલ મગફળી. મહેસૂલી કર્મચારી મહામંડળે ટેકાના ભાવે મગફળી ખરીદીનો બહિષ્કાર કરતા સરકાર મુશ્કેલીમાં. સંઘાણીએ કરી સહકાર આપવાની અપીલ, કહ્યું ખેડૂતોને મુશ્કેલી પડે તેવું કામ ન કરો. સિંચાઈનું પાણી ન મળતા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેડૂતોનો હલ્લાબોલ, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર, પાણી છોડવા કરી માંગ. ₹260 કરોડના કૌભાંડી વિનેશાના પત્ની ભાર્ગવીએ સીઆઈડી ક્રાઇમને પત્ર લખી દર્શાવી આત્મસમર્પણની તૈયારી, પરિવારની સુરક્ષાની કરી માંગ. સાબરમતી જેલમાં બંધ અલ્પેશ સાથે ન થઈ હાર્દિક સહિતના 5 કાર્યકરોની મુલાકાત. હાર્દિકે કહ્યું ફોર્મ ભર્યું છતાં ન કરવા દીધી મુલાકાત. મધદરિયે બંધ પડેલા રો રો ફેરીના જહાજને ઘોંઘા લવાયું, કોઈ જાનહાની નહીં, તંત્રએ લીધો રાહતનો શ્વાસ. આવતીકાલે દિલ્હી જશે રૂપાણી. જસદણની પેટા ચૂંટણી, અનામત આંદોલન સહિતના મુદ્દે અમિત શાહ સાથે કરી શકે છે ચર્ચા, બેઠકની સંભાવના. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાઉન્ડ ગુજરાત. હું નિશ્ચિત રાજ્યગુરુ, મારી સાથે મારા સહયોગી સંજીવની. બુલેટિનની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી. 260 કરોડના કૌભાંડના મામલે હવે ભાર્ગવી શાહ એટલે કે વિનય શાહના પત્નીએ સીઆઈડીને પત્ર લખ્યો છે અને આત્મસમર્પણ કરવા ભાર્ગવી શાહે તૈયારી દર્શાવી છે, પરિવારની સુરક્ષાની માંગ કરી છે. વિનય શાહની તપાસ કરવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો હવે એક નવો જ ટર્ન આ સમગ્ર કેસમાં સામે આવ્યો છે. 260 કરોડથી વધુનું આ કૌભાંડ, જેમાં હવે ભાર્ગવી શાહે આત્મસમર્પણની તૈયારી દર્શાવતો પત્ર સીઆઈડીને લખ્યો છે. આપને જણાવીએ, ભાર્ગવી શાહ કૌભાંડી વિનય શાહના પત્ની છે અને તેનો પણ આ સમગ્ર કૌભાંડમાં તેનું નામ સંડવાયેલું છે. ત્યારે વિનય શાહની તપાસ કરવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સીઆઈડી ક્રાઇમ આ સમગ્ર પત્રને લઈ કઈ દિશામાં તપાસ કરે છે, કારણ કે અત્યાર સુધી અનેક એવી ફરિયાદો આવી ચૂકી છે વિનય શાહને વિરુદ્ધમાં, અને સીઆઈડી ક્રાઇમની જે તપાસ સામે આવી તેમાં અનેક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. એવી પણ વિગતો ગઈકાલે સમક્ષ આવી હતી, જે તસવીરો આપ જોઈ રહ્યા છો, કે તે વિનય શાહ પોતાના એજન્ટોને દુબઈની ટૂર કરાવતો હતો. તો એજન્ટોના પણ નિવેદન લેવામાં આવ્યા છે અને એજન્ટોને કઈ રીતે, કઈ સ્કીમ હેઠળ તેઓ દુબઈની અથવા તો બાલી જેવા સ્થળની ટૂર કરાવતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ તરફ સુરતમાં દાખલ કરાયેલા રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયા સાબરમતી જેલમાં બંધ છે, ત્યારે પાસના કન્વીનરોએ અલ્પેશ કથિરિયા સાથે મુલાકાત કરવા પહોંચ્યા, પરંતુ તેમને આ ધક્કો માથે પડ્યો, કારણ કે અલ્પેશ કથિરિયા સાથે મુલાકાત કરવાનો આ લોકોને જેલના સત્તાધીશોએ ઇન્કાર કરી દીધો. હાર્દિકે જણાવ્યું કે નિયમ મુજબ સપ્તાહમાં એકવાર મુલાકાત કરી શકાય છે અને તેનું ફોર્મ પણ અમે ભર્યું, તેમ છતાં અમને મુલાકાત કરવાની ના કહી દેવામાં આવી છે અને કોઈ મુલાકાત કરી ગયું તેમ કહી દેવામાં આવ્યું, પરંતુ કોણ મળી ગયું તે જણાવવામાં નથી આવ્યું. જેલના સત્તાધીશો નાટક કરી રહ્યા હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું. મુલાકાતનું અમે ફોર્મ પણ ભર્યું, પરંતુ તેના જે જેલર હતા એમને ના પાડી દીધી કે આપણને એક અઠવાડિયાની મુલાકાત થઈ ગઈ છે. અમે પૂછ્યું કે કોણ મુલાકાત કરવા આવ્યું, તું ઓફિશિયલી આપો, તો અમને આપ્યું નથી. એક મહિના પહેલાં પણ જ્યારે અમે આવી જ રીતે મુલાકાત કરવા આવ્યા ત્યારે પણ ખોટા નાટકો કરીને ફોર્મ ખોવાઈ ગયું છે એવું કહેવામાં આવ્યું. અને સ્વાભાવિક રીતે અલ્પેશને ન મળી શકાય, અલ્પેશને બહારની જે પણ અમારા આંદોલનની વાત હોય અથવા ફેમિલીની વાત હોય ન કરી શકાય એવા પ્રયાસો વારંવાર જેલ તંત્ર દ્વારા કરવામાં આવે છે. ખૂબ દુઃખની વાત છે, કેમ કે ઓફિશિયલી જે જેલ પ્રિઝનર કોડના નિયમ પ્રમાણે જે દર અઠવાડિયાની એક મુલાકાત હોય એ કરવા દેવી જોઈએ, એ પણ ન કરવા દેવી ક્યાંક ને ક્યાંક દુઃખની બાબત છે. અમે જેલર સાહેબને એ પણ વિનંતી કરી કે સાહેબ, અમે ધારાસભ્ય તરીકે આ ફોર્મ ભર્યું છે, અમે ધારાસભ્ય છે, અમને તમે એને મુલાકાત કરાવો, પણ અમારો ફોન જ ના ઉપાડ્યો એટલે અમારી કોઈ વાત જ એમની સાથે ન થઈ. મેં 3 ટ્રાય કરી પણ અમારો ફોન ના ઉપાડ્યો અને અમને કોઈને મુલાકાત કરવા દીધી નહીં. ખરેખર જ્યારે જજમેન્ટ આવી ગયા પછી હવે અલ્પેશભાઈ સાથે વાત કરી અને બાકીની ચર્ચા કરવાની હતી. પ્રીવિયસલી ટાઈમ લીધો, એનું ફોર્મ ભર્યું, બધી જ વિધિ કરી હતી,
પણ અઠવાડિયા પહેલા કોઈ મળી ગયું છે, કોણ મળી ગયું છે એનો રેકોર્ડ કે એની માહિતી અમને આપી નથી. એક કેસની અંદર જામીન મળ્યા બાદ જે કઈ અલ્પેશ ઉપર કેસ છે દરેક કેસની અંદર કાનૂની લડાઈ કરવામાં આવશે. આગામી દિવસોની અંદર આંદોલનના કાર્યક્રમો અમે સૌ સાથે મળી અને નક્કી કરવાના છીએ અને જે કાર્યક્રમો હવે થશે એમાં પાટીદાર સમાજને અનામત મળે એના માટે જે જે સંગઠનો લડાઈ કરે છે એ તમામ સંગઠનોને, અમારી ધાર્મિક સંસ્થાઓના વડાઓને, સામાજિક આગેવાનોને સાથે લઈ એની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી સમગ્ર ગુજરાતનો પાટીદાર સમાજ એકજૂટ થઈ અને આંદોલનના કાર્યક્રમો આપશે. રાજ્યના ખેડૂતો માટે મુશ્કેલી ભર્યા સમાચાર આવ્યા. રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે મહેસૂલ મંત્રી અને સચિવને પત્ર લખ્યો છે અને મગફળીના ટેકાના ભાવે ખરીદીનો બહિષ્કાર કર્યો છે. ઓછા સ્ટાફના કારણે મહામંડળે આકરું વલણ અપનાવ્યું અને જણાવ્યું છે કે કામગીરી ખૂબ મોટી છે અને અમારી પાસે સ્ટાફ ખૂબ ઓછો છે. તો રાજ્ય મહેસૂલ કર્મચારી મહામંડળે આ પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે. બીજી તરફ આજે સમગ્ર મગફળી ખરીદની કાર્યવાહી છે તો ખૂબ મોટી કાર્યવાહી છે અને તેની માટે અપૂરતા સ્ટાફી આ સમગ્ર કાર્યવાહીને પહોંચી વળાય નહીં, એટલા માટે તે જે ખરીદીની પ્રક્રિયા છે તેનો બહિષ્કાર કરવાની વાત આ પત્રમાં કરી છે. મહેસૂલ મંત્રી અને સચિવને આ પત્ર લખવામાં આવ્યો છે. નો તાત મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય ને સરકારના તંત્ર દ્વારા પણ ઓછા અંતે હોતા અંશે પ્રયાસો થતા હોય ત્યારે દરેક નાગરિકને અને ખાસ કરીને તો જે શાસનમાં વહીવટ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ ફરજ થાય છે કે આપણે કાયમ ઓફિસમાં બેસી અને કામ કરતા હોઈએ અને પગાર વધારા અને બીજા ભથ્થા માગતા હોઈએ ત્યારે કોઈક દિવસ આવું પણ આવી પડે. માટે આ નિર્ણય હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે માનવતાની દ્રષ્ટિએ પણ આ નિર્ણયને પાછો ખેંચવો જોઈએ. આ નિર્ણય કસમયનો અને ખોટો છે. તો મગફળીની ખરીદી ન કરવાના નિર્ણયને લઈને દિલીપ સંઘાણીએ મહેસૂલ વિભાગના કર્મચારીઓને અપીલ કરી છે અને વધુમાં જણાવ્યું છે કે સરકારને સહયોગ આપવો જોઈએ, મામલતદારોએ ખરીદી શરૂ કરવી જોઈએ, ખેડૂતોની મુશ્કેલી વધે તેવું કામ ન કરવું જોઈએ. આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે કર્મચારીઓ ગોટાળો નહીં કરે તો ગોટાળો નહીં થાય. આહેર વિનંતી છે કર્મચારીઓ અધિકારીઓ બધાને કે રાજ્યના હિતમાં ખેડૂતોના હિતમાં બહિષ્કાર ન કરતા સરકારને સહયોગ આપીને ખેડૂતોનો માલ બને એટલો ઝડપથી ખરીદવાનું શરૂ કરે, જોખવાનું શરૂ કરે, એનો રિપોર્ટ સમયસર કરે જેથી કરીને ખેડૂતોને સમયસર પૈસા મળી જાય. ખેડૂતોને હવે આ સિઝન જે છે એમાં પૈસાની જે જરૂરિયાત હોય છે એવા સમયે એની મુશ્કેલી વધે નહીં એના માટે આપણે સૌ સહયોગ આપીએ એવી જાહેર વિનંતી. આ તરફ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મગફળી ખરીદીના વિવાદ મુદ્દે કહ્યું કે વિવાદનો સવેળા ઉકેલ આવી જશે તેના માટે અમારી સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર સાથે આ વિષયને અમે ચર્ચામાં લઈશું. રાજ્ય સરકારે કયા કર્મચારીઓ દ્વારા આ કામ લેવું એ એમના અધિકાર પરત્વેનો વિષય છે અને હું આશા રાખું કે એનો સવેળા ઉકેલ આવી જાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ જાય. પણ ખેડૂતોને અત્યારની પરિસ્થિતિમાં સહન કરવાનું ના આવે એવી વ્યવસ્થા જરૂરથી રાજ્યની સરકાર કરી લેશે. તો મગફળીની ખરીદીનો મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી ખેડૂતોની મુશ્કેલી વધશે તેમજ ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા માટે મજબૂત થશે. સરકાર સમગ્ર મામલે રાજનીતિ રમી રહી છે. આવતા દિવસોની અંદર સરકાર ઉપર એને વિશ્વાસ નથી કે કાંઈ ને કાંઈ કૌભાંડો થાય બીજા દ્વારા. તો જવાબદારી જે રેવન્યુ કર્મચારી છે નાયબ મામલતદાર કક્ષાના એની જવાબદારી ફિટ થાય અને એને કામગીરીના બહિષ્કારની આજે એલાન કર્યું છે. ખેડૂતો સમગ્ર ગુજરાતના ખેડૂતો હેરાન પરેશાન થશે કારણ કે શિયાળુ પાકનું ક્યાંય ને ક્યાંય વાવેતર કરવાનું હોય, ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય, ખેડૂતો ખુલ્લા બજારની અંદર મગફળી વેચવા માટે મજબૂર બનશે અને આ પ્રકરણની અંદર ક્યાંય ને ક્યાંય
સરકાર દ્વારા રાજનીતિ રમાતી રમાઈ રહી હોય એવો મારો સ્પષ્ટપણે આક્ષેપ છે. આ તરફ ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં પાણીની સ્થિતિ સાથે પશુધન મામલે ચર્ચા કરવામાં આવી, જેમાં અછતગ્રસ્ત વિસ્તાર સહિત પાણીની વ્યવસ્થા, પશુધન અને રોજગાર માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે નિવેદન આપ્યું હતું. ખાસ કરીને પીવાના પાણી અંગેનું પ્લાનિંગ આગામી જૂન મહિના સુધી કઈ કઈ જગ્યાએ પીવાના પાણીની કેટલી આવશ્યકતા છે, કેવી રીતે પીવાના પાણીનું આયોજન કરવામાં આવ્યું છે, સિંચાઈ માટે પણ આવનારા સમયમાં કેવી રીતે કઈ જગ્યાએ પાણી ઉપલબ્ધ કરવામાં આવશે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અછત જ્યાં જાહેર કરી છે વિસ્તારની અંદર પશુધન માટે ઘાસની વ્યવસ્થા, 7 કરોડ કિલો ઘાસની જે જરૂરિયાત ઊભી થવાની છે એનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે પંજાબ જઈ રહી છે, પંજાબમાંથી ઘઉંનો પરાર જે પશુધન માટે ખાવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે એ ત્યાંથી વ્યવસ્થા કરવા માટે જાતે જઈને નિરીક્ષણ કરીને કેટલું ત્યાંથી ઘાસ ઉપલબ્ધ થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે જે વિસ્તારમાં પાણી છે ગુજરાતમાં અને ઘાસ ઉગાડવા માટે જેમની તૈયારી છે એવા ખેડૂતોને ખાસ કિસ્સામાં વીજળીનું કનેક્શન પણ અમે આપવાનો નિર્ણય લીધો છે. આવનારા અછતના સમયમાં નરેગા એટલે રોજગારી માટે અત્યાર સુધી વર્ષમાં 100 દિવસની રોજગારી આપવામાં આવતી હતી, એના બદલે આ વર્ષે વિશેષ જ્યારે પરિસ્થિતિનો સામનો કરવાનો છે ત્યારે 150 દિવસની રોજગારી આપવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રવિ પાક માટે પાણી છોડવામાં આવ્યું હતું. ખેડૂતોને સમયસર પાણી આપી શકાય તે માટે શાખા નહેરો અને વિશાખા નહેરોમાં ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે પાણી લેતા વ્યક્તિઓ વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી હાથ ધરવામાં આવી. નહેર દરવાજા જેવી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી ગેરકાયદેસર પાણી લેતા વ્યક્તિઓ વિરુદ્ધ 37 જગ્યા પર ફરિયાદ નોંધવામાં આવી. સરકારે રવિ સિઝન અંતર્ગત સરદાર સરોવર યોજનાના કમાન્ડ વિસ્તારમાં પાણી છોડાયું હતું. દૈનિક 19,920 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બોટાદમાં આવેલા રાણપરી ગામમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રવિ પાકને લઈને કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને 10 ગામના ખેડૂતોએ ભેગા થઈને વિરોધ કર્યો, ત્યારે આ વિરોધમાં 300 જેટલા ખેડૂતો ભેગા થયા છે. ખેડૂતોએ ભેગા થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે. સુરેન્દ્રનગરમાં સિંચાઈનું પાણી નહીં મળતા ખેડૂતોએ તંત્ર સામે હલ્લાબોલ કર્યો. શિયાણી, ખજેલી, ભડિયાદ, તાવી, લક્ષ્મીસર ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ કર્યો. માઇનોર કેનાલમાંથી પાણી નહીં મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. ખાલી કેનાલમાં ઉતરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને સાથે જ પાણી આગળથી માથાભારે શખ્સો દ્વારા રોકવામાં આવ્યાનો પણ આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. આ તરફ મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જોકે પાણી ચોરી કરવામાં આવતી હોવાથી તંત્ર દ્વારા પાણી ચોરી અટકાવવા કેનાલ પર પહેરો ગોઠવવામાં આવ્યો છે. માળિયા, ધ્રાંગધ્રા અને મચ્છુ કેનાલ પર સુરક્ષા વધારવામાં આવશે. SRPની ટુકડી પણ DG દ્વારા ફાળવવામાં આવી છે, જેથી આજથી ત્રણેય કેનાલ ઉપર ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ, માળિયા બ્રાન્ચ કેનાલ અને મોરબી બ્રાન્ચ કેનાલ, મોરબી તાલુકા બ્રાન્ચ કેનાલ, આ 3 કેનાલો છે. આ 3 કેનાલોમાં થોડો પાણીનો પ્રશ્ન છે. પાણીનો સપ્લાય ચાલુ છે, પરંતુ અલગ અલગ જગ્યાઓ ઉપરથી બકનડીઓ નાખીને, સબમર્સિબલ પંપ મૂકીને પાણી ચોરી ધ્યાન પર આવેલી છે. અલગ અલગ બ્રાન્ચ કેનાલમાં અલગ અલગ ટીમો બનાવવાની આવેલી છે. એને વધુ સુદૃઢ બનાવવા માટે SRPની એક કંપની DG સાહેબ તરફથી આજ ફાળવવામાં આવેલી છે. અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોને હેરાનગતિની વાત સામે આવી છે. જો કે 7 દિવસ સુધી કરાયેલી મગફળીની ખરીદ પ્રક્રિયામાં ખેડૂતોનો રોષ સામે આવ્યો છે. ક્યાંક ને ક્યાંક SMS સિસ્ટમની તકલીફ થઈ રહી છે તો બીજી બાજુ સરકાર દ્વારા પાયાની સુવિધાના અભાવની વાત પણ સામે આવી, જેને લઈને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સરકાર દ્વારા 7 દિવસથી ટેકાના ભાવની મગફળીની ખરીદી ચાલુ થઈ ગઈ છે. નાફેડે પણ મગફળીની ખરીદી ચાલુ કરી દીધી છે. ત્યારે આપણી સાથે સાવરકુંડલાના કેટલાક ખેડૂતો છે, તેમને આપણે પૂછશું કે મગફળીના જે ટેકાના ભાવ છે તેને લઈને તમે શું કહેશો, કેવી તમારે મહેનત કરવી પડે છે? અગાઉથી જ માલ તેઓ લોકો ખેડૂતો માર્કેટ યાર્ડમાં લેતા આવતા લઈને આવે છે, આખી રાત જાગે છે, ત્યારબાદ સવારે 9-9:30 તેમનો માલ નાફેડ અને જે ગુજરાત સરકારે જે કંપનીને ખરીદીનું કામ સોંપ્યું છે તેના દ્વારા ખરીદી કરવામાં આવે છે. ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂત છે, તેમને પૂછ્યું કે આપનું નામ શું, આપ ક્યાંથી મગફળી વેચવા આવો છો અને સરકાર જે ટેકાના ભાવે ખરીદી કરી રહી છે તેનાથી તમે ખુશ છો? મારું ગામ લુવારા છે, મારું નામ ભાવેશભાઈ છે. ને આ લોકો અગાઉ 3-4 દિવસ અગાઉ બોલાવી લે છે અને પછી 3 દિવસ પછી વારો આવે છે. એ વારો આવે છે પછી સેમ્પલ લઈ જાય, સેમ્પલ લઈ જાય પછી સિંગ ફોલાવે, સિંગ ફોલાવે પછી ભેજ આવે તો પાછા કાઢે, રિજેક્ટ કરે ઢીગલા. એમનું કાંઈ નક્કી નહીં કે લઈ જ લે એમ, કે ફરજિયાત લેવું જ પડે એમ, તો પાછા કાઢે. કાલ 2-3 ઢીગલા પાછા કાઢ્યા, ભેજ આવ્યો તો ભેજ તો આવે જ ને, આમાં ભેજ ન આવે તો બીજું શું આવે? એટલા માટે આ લોકો કઈ નક્કી નહીં કે લે કે ન લે. ખેડૂત 3-4 દિવસ સુધી અહીંયા રહે છે, રાતે આખી રાત જાગે છે, પછી સવારના પાછા 9-10 વાગે ચાલુ કરે, એ પછી અહીંયા બધું માનસિક રીતે આમ બધું ભાંગી પાડે એવું કરે છે આ લોકો. તો જામનગરમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગફળી ખરીદી પ્રક્રિયામાં બબાલનો સૂર સામે આવ્યો હતો. SMSની સમસ્યા મુદ્દે હોબાળો થયો, જેને SMS મળ્યા તેનું ના યાદીમાં નામ નથી અને જે ખેડૂતના નામની યાદી અને SMS ડેટાની વિગતો ખોરવાઈ છે. ટૂંક સમય માટે ખરીદી સ્થગિત કરાઈ છે. સ્થગિત કરાયા બાદ ફરી પ્રક્રિયા શરૂ કરાઈ છે. તો મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા ઇચ્છતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં આવતીકાલથી મોરબી અને હળવદ યાર્ડમાં 50 ને બદલે 100 ખેડૂતોને બોલાવવામાં આવશે. ઝડપથી મગફળીની ખરીદીનું કામ પૂરું કરવા માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે. મોરબી યાર્ડમાં ટેકાના ભાવે કરવામાં આવતી ખરીદીના સમયે જ કલેક્ટર સ્થળ ઉપર પહોંચ્યા હતા. ખેડૂતો સાથે વાત કરતા ધીમી ગતિ કામ ચાલતું હોવાની રાવ મળતા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હવે 50 ને બદલે 100 ખેડૂતોને યાર્ડમાં બોલાવાશે. તો અંજારી PMCમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે 292 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંના 54 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી. ખરીદીમાં ખેડૂતોની મુખ્ય સમસ્યા ખરીદીમાં વિલંબ સહિત ઓછા ભાવ અને પેમેન્ટમાં વિલંબની વાત સામે આવી હતી. રોજના આશરે 10 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ગત 5 દિવસથી થઈ રહેલી ખરીદીમાં અંદાજે 1 ખેડૂત પાસેથી 2500 કિલો એટલે 900 જેટલી મગફળીની ગુણીની ખરીદી કરવામાં આવી. ઓછા લે છે, કારણ વધારે જે લઈ લેવા જોઈએ એ નથી લેતા, એ તકલીફ છે. બાકી ભાવ વ્યવસ્થિત છે, ભાવ કઈ ખરાબ નથી. દિવાળી પહેલા ખેડૂતોએ ઓનલાઈન કરાયું છે. હમણાં જે તમે ખેડૂતને પૂછતા હતા, એ ખેડૂતને પૂછો કે આપનો કેટલા દિવસે વારો આવ્યો છે. 20 થી 25 દિવસે ખેડૂતના દીકરાનો વારો આવે છે. એક દિવસમાં પર ડેમાં માત્ર ને માત્ર 2500 કિલા જ ખરીદી કરવામાં આવે છે. સુરત પુરવઠા નિગમના ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું, જે સંદર્ભે વરાછા પોલીસે એક ટેમ્પો રોકી પૂછપરછ કરતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું. સરકારી અનાજ કિલોના 5 રૂપિયા લેખે બારોબાર વેચી દેવામાં આવતું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. પોલીસના ચેકિંગ દરમિયાન 2 ઇસમોમાંથી 1 ફરાર થઈ ગયો હતો, જ્યારે કે 1 ઇસમ ઝડપાઈ ગયો છે, જેણે પૂછપરછ દરમિયાન આ કૌભાંડમાં ગોડાઉનના મેનેજરની પણ સંડોવણી હોવાની વાત જણાવી. ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ટેમ્પો ચેક કરતા એમાં ઘઉંના 50 કિલો ઘઉં ભરેલા, 45 કટ્ટા ભરેલા હતા, જેના પોલીસે જરૂરી કાગળો માગતા એ ટેમ્પાનો ડ્રાઈવર કાગળો નહોતો આપી શક્યો, જેથી આ બાબતે વધુ તપાસ કરતા આ ઘઉં સસ્તા અનાજ ની દુકાનોમાં વેચાય છે એ હતા, જેથી આ બાબતે વરાછા પોલીસમાં જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે છઠ્ઠો દિવસ છે. રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે મગફળી ટેકાના ભાવ વેચનાર ખેડૂતોને 2-3 દિવસમાં રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે. રાજ્ય સરકારે 30 કિલો મગફળી ભરાઈ છે. મગફળી મુદ્દે એક પણ સેન્ટર પર ખેડૂતોને મુશ્કેલી ના પડે તેવી સૂચના પણ અપાઈ છે. સાથે જ જૂના અને નવા બારદાન માટે ટેન્ડર બહાર પાડ્યા છે. આ મુદ્દે રાદડિયાએ જાણકારી આપી હતી. ના બારદાન એક વખત યુઝ થયેલા હોય એના પણ ટેન્ડર બહાર પાડી અને એ પણ મગાવવામાં આવે છે. સાથોસાથ તમામ સેન્ટર ઉપર કલેક્ટરશ્રીને પણ સૂચના આપવામાં આવી છે કે ગયા વર્ષના નવા બારદાન કોઈ મંડળી પાસે તાલુકા સંઘ પાસે પડ્યા હોય તો પણ યુઝ કરવાના છે. કોઈ ખેડૂતો પોતાની મગફળી લઈને આવતા હોય અને સારા બારદાન ખેડૂતો પાસે હોય તો પણ લેવા માટેની સૂચના આપી છે. કોંગ્રેસ હરમેશા આક્ષેપ કરતી હોય છે ખેડૂતોને સારો ભાવ મળે અને મગફળીની પારદર્શક રીતે આખી પ્રક્રિયા થઈ છે એમાં કોંગ્રેસ રાજકારણ રમી છે. અને હું તો હરમેશા જાહેરમાં કાયમી માટે કહું છું કે ખેડૂતોના મુદ્દા ઉપર ક્યારેય રાજકારણ ન હોવું જોઈએ. સારી પ્રક્રિયા કરી રહ્યા છે અને જ્યાં સુધી પેમેન્ટનો પ્રશ્ન છે 1-2 દિવસમાં તમામ ખેડૂતોને જે મગફળી આવી છે એનું પેમેન્ટનું ચૂકવણું શરૂ કરી દેવામાં આવશે. તાજેતરમાં જ ઘોઘાથી દહેજ રોરો ફેરીનું જહાજ મધદરી અટકતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તંત્રએ પરિસ્થિતિને જોતા ખડેપગે કામગીરી હાથ ધરી હતી. રોપેક્સ જહાજને સહી સલામત ઘોઘા લવાયું અને સાથે જ મુસાફરોને ટર્મિનલ સુધી લાવવા તંત્રએ કામગીરી હાથ ધરી હતી. સાંજના ફેરીના મુસાફરોને નાની ફેરી સર્વિસમાં દહેજ લવાશે. યાંત્રિક ક્ષતિને કારણે જહાજ બંધ પડ્યાના સમાચારથી મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જહાજ બંધ થતા મેરીટાઈમ બોર્ડે 3 ટગ બોટને કામે લગાડી હતી. 2 ટગ બોર્ડે જહાજને ખેંચી ઘોઘા બંદરે પહોંચાડ્યું જ્યારે કે દરિયામાં 1 ટગ બોટ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. બોટમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે અચાનક રોરો ફેરી જહાજ બંધ પડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મીડિયાને પણ અંદર જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. અમારા સંવાદદાતાએ વાત કરવાનો પ્રયાસ કર્યો તો ઉદ્ધતાએ ભર્યું વર્તન કરાયું હતું. બોટથી ખેંચીને લાવ્યા છે એ લોકો, એટલે એન્જિન એ લોકોનું ખરાબ થઈ ગયું એટલે 2 બોટથી ખેંચીને લાવ્યા. વડોદરાના જાણીતા બિલ્ડર મિહિર પંચાલનું કારમાં આગ લાગતા મોત નિપજ્યું હતું, જેની તપાસ માટે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી. બિલ્ડર મિહિર પંચાલના પરિવારજનોનું માનવું છે કે તેમની હત્યા થઈ છે, તો પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જાણીતા બિલ્ડરના મૃત્યુનું ઘૂંટાયું રહસ્ય. એફએસએલની ટીમ પહોંચી તપાસ માટે. પરિવારજનોનો હત્યા થઈ હોવાનો આરોપ. વડોદરાના જાણીતા બિલ્ડર મિહિર પંચાલનું કારમાં આગ લાગતા મોત નીપજ્યું હતું, જેની તપાસ માટે એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાંથી 7 જેટલા નમૂના લેવાયા અને કારમાં પાછળના ભાગે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કારણ આપ્યું હતું અને કારમાં સળગી જવાથી મિહિરનું મોત થયું હોવાનું અનુમાન લગાવ્યું. પોલીસ હવે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે. નીચેના અને ફ્લોર છતના એ બધા વાયરોમાં શોર્ટ સર્કિટ થયેલું જોવા મળે. પ્રાથમિક દ્રષ્ટિ શોર્ટ સર્કિટ માટેના જ્વલનશીલ પ્રવાહી સાઈટ છે એના કંટ્રોલ એવા બધા સેમ્પલ લીધા. એફએસએલ અત્યારે સ્થળ ઉપર આવી હતી ને એમનું પ્રાથમિક દ્રષ્ટિ એવું માનવું છે કે સીટ ડ્રાઈવર સીટના પાછળ જે વ્હીલ છે એના ત્યાં શોર્ટ સર્કિટના થોડું જે સાયન્સ દેખાય છે, એટલે જ્યારે એફએસએલ રિપોર્ટ પૂર્ણ રીતે આવી જાય પછી જ અમે કહી શકીએ કે શું કારણ છે. મિહિર પંચાલ વડોદરાના જાણીતા અને મોટા બિલ્ડર હતા. મિહિર પંચાલના મોતના સમાચાર મળતા જ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે મારા બાળપણના મિત્રને ગુમાવ્યાનું ખૂબ દુઃખ છે. મિહિરના મિત્રો અને પરિવારજનો પણ આવ્યા હતા, સાથે જ ઇન્સ્યોરન્સ કંપનીના સર્વેયર પણ તપાસ માટે આવ્યા હતા. સ્થળ નિરીક્ષણ કરવા આવ્યો છું. સાયોગિક પુરાવાઓ અને બાકી બધી વાતોને લઈને જરૂર એનું પૃથ્થકરણ થશે. પણ આધુનિક જમાનામાં વધુ સવલતોની સાથે સુશુદ્ધ કાર એમાંથી અમારો ભાઈબંધ બહાર ન નીકળી શકે એનું દુઃખ છે. ક્યાં આગ લાગવાનું કારણ શું હોય, કેટલું નુકસાન છે અને
વેહિકલને કઈ રીતે કેટલું કઈ જગ્યાએથી આગ ઓરિજિનેટ થઈ એ રીતે અમે જોઈએ, ટેકનિકલ એનાલિસિસ કરીએ, સમય સૂચકતા. અને આ ઘણીવાર એક્સિડન્ટના ટાઈમે માણસને ના બી ખ્યાલ આવતો હોય કે શું કરવું, એકદમ સડનલી કંઈ થાય. પણ જે પ્રમાણેના વિડીયોઝ છે ને એ બધું તો અમુક ટાઈમ મળ્યો હોવો જોઈએ. મહત્વની વાત તો એ છે કે બિલ્ડર મિહિરની કાર જે સ્થળે સળગી છે તે સ્થળ સુમસાન છે, તેમજ મિહિર સીટ બેલ્ટ ન ખોલી શકતા કારમાંથી બહાર ન નીકળી શક્યો તે વાત સામે આવી છે. આ બંને કારણે જોતા જ મિહિરની હત્યા થઈ હોવાની પણ શંકાઓ ઉપજી રહી છે. પરિવારે પણ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે FSL રિપોર્ટ અને પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે. કેમેરામેન હાર્દિક દીક્ષિત અને મિતેશ માળી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. અમદાવાદના મેમકો વિસ્તારમાં ભાર્ગવ રોડ નજીકથી મોડી સાંજે બાળકના અપહરણની ઘટના બની. શામળાજીથી બાળકનો હેમખેમ છુટકારો થયો હતો. ભોગ બનનાર બાળક લકી શર્માએ ક્રાઇમબ્રાન્ચ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી, જેમાં પિતા પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત પૈસાની લેતી દેતી મામલે અપહરણ કરાયું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ અને ક્રાઇમબ્રાન્ચ તપાસ ચલાવી રહી છે. બાળકનો ફાધર છે એ કેટરિંગનો બિઝનેસ કરે છે. એને કાકાને 2 મહિના પહેલાં આ જે આરોપી સરદાર જે છે તે એના ત્યાં નોકરી ઉપર લાગેલો, એમની ગાડીમાં ડ્રાઈવર તરીકે નોકરીમાં લાગેલો, અને પછી 2 મહિના એટલે કે 1 મહિના પછી, 2 મહિના કામ કરીને 1 મહિના પછી એણે છોડી દીધેલું. પછી એમની પૈસાની બાબતમાં 2000 રૂપિયા લેવાના, મારે પગારના પૈસા લેવાના છે, દેવાના છે, આ બાબતે એક વિવાદ સરદાર તેમજ બાળકના ફાધર વચ્ચે સંવાદ થયેલા હતા, અને તેમાં તેણે ધમકી આપેલી હતી કે જો તું મારા પૈસા નહીં દે તો હું તને ઊંડા ખાડામાં, એટલે કે તારી પાસેથી 1 કરોડ રૂપિયા કઢાવડાવીશ. તબ એક આદમી આયા, ઉસને બોલા તે ચાચુને તેરે લે એસે ગિફ્ટ રખા હૈ દિવાલી કે લિયે ઓર એક સરપ્રાઈઝ ભી હૈ. તો મેં ઉસકે સાથ ગયા. જબ પોલીસ નહીં આઈ થી ના, हम लोग सो रहे थे ना, तब ऐसा बोल रहा था कि अब है ना मैं तेरे को जयपुर ले जाऊंगा, जयपुर में तेरे बाप से है ना 2 करोड़ रुपए मांगूंगा, अगर उसने नहीं दिया तो तेरे को उधर ही मार के भाग जाऊंगा. वो पहले हमारे कैटरिंग के काम में ड्राइवर थे. અમરેલીના રાજુલા પંથકમાં સિંહોનો વિડીયો વાયરલ થયો. રાજુલા પંથકમાં પ્રથમ વખત સિંહ જોવા મળ્યો છે. આ વિડીયો વેરાઈ અને રામપરાનો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો રાજુલા અમરેલીમાં પહેલી વખત સિંહ દેખાયાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ડાલા મથવા સિંહ રાજુલા પાસે આસપાસ ખુલ્લી જગ્યામાં, ખુલ્લા ખેતર જેવા, વાડી જેવા વિસ્તારમાં નજરે પડ્યો અને ત્યાંથી પસાર થતા લોકોએ મોબાઈલમાં આ સમગ્ર દ્રશ્યને કેદ કરી લીધા છે. તો ગીર સોમનાથમાં વધુ 1 લાન શોનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે વિડીયો અમોદરાના ખારા વિસ્તારનો હોવાની શક્યતા છે. આ સિંહ પરિવારે છેલ્લા 3-4 માસથી અહીં ધામા નાખ્યા છે, ત્યારે અમોદરા આસપાસના કેટલાક તત્વો તેનો ફાયદો ઉઠાવી લાયન શો કરે છે, જેને લઈને ગ્રામજનોએ આવા તત્વો સામે પગલાં લેવાની પણ માંગ કરી છે. તો વલસાડના ઉમરગામના કનાળુ ગામમાં દીપડાનો આતંક સીસીટીવીમાં કેદ થઈ ગયો. મોડી રાત્રે દીપડાએ શ્વાનનો શિકાર કરી પલાયન થઈ ગયો. એક પરિવારનો શ્વાન 2 દિવસથી ગુમ થયો હતો, ત્યારે મોડી રાતના સીસીટીવી સામે આવતા પરિવારને જાણ થઈ કે 6 મહિનાના શ્વાનનો શિકાર દીપડાએ કર્યો હતો. ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળો તારીખ 24 નવેમ્બર સુધી ચાલવાનો છે. આ મેળાની મોજ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મેળામાં અદભુત લાઇટિંગ કરવામાં આવ્યું. નાના બાળકોથી લઈ મોટેરાઓ આ મેળાની મજા માણી રહ્યા છે. લાઇટિંગનો આ નજારો આહલાદક લાગી રહ્યો હોવાથી લોકો આ લાઇટિંગ જોવા પણ આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સોમનાથ ખાતે લોકો પહોંચી રહ્યા છે. કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને 24 નવેમ્બર સુધી આ મેળો ચાલવાનો છે. આ મેળાની મોજ માણવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.
મેળામાં અદ્ભુત લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેનો ડ્રોન નજારો અમે તમને બતાવી રહ્યા છે. મોટેરાઓ પણ આ મેળાની મજા માણી રહ્યા છે નાના બાળકોની સાથે, અને લાઇટિંગનો આ નજારો આહલાદક લાગી રહ્યો છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ, રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. નોટબંધીની ખેડૂત ઉપર વિપરીત અસર. સ્વર્ગમાં સરકાર બનાવવાની કવાયત. અમેરિકાની પાકિસ્તાને ફટકાર. એક્સ-રે જુઓ 8:57 કલાકે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વિલંબ. ઓછા ભાવ અને મોડા પેમેન્ટથી ખેડૂતો નારાજ. એક સપ્તાહમાં 7,427 ખેડૂતો પાસેથી ખરીદાય 1,48,651 ક્વિન્ટલ મગફળી. મહેસૂલી કર્મચારી મહામંડળે ટેકાના ભાવે મગફળી ખરીદીનો બહિષ્કાર કરતા સરકાર મુશ્કેલીમાં. સંઘાણીએ કરી સહકાર આપવાની વાત. કહ્યું, ખેડૂતોને મુશ્કેલી પડે તેવું કામ ન કરો. સિંચાઈનું પાણી ન મળતા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેડૂતોનો હલ્લાબોલ. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર, પાણી છોડવા કરી માંગ. 260 કરોડના કૌભાંડી વિનય શાહના પત્ની ભાર્ગવીએ સીઆઈડી ક્રાઇમને લખ્યો પત્ર અને દર્શાવી આત્મસમર્પણની તૈયારી. પરિવારની સુરક્ષાની કરી માંગ. સાબરમતી જેલમાં બંધ અલ્પેશ સાથે ન થઈ હાર્દિક સહિતના 5 કાર્યકરોની મુલાકાત. હાર્દિકે કયું ફોર્મ ભર્યું છતાં ન કરવા દીધી મુલાકાત. મધદરિયે બંધ પડેલા રો રો ફેરીના જહાજને ઘોઘા લવાયું. કોઈ જાનહાનિ નહીં, તંત્રએ લીધો રાહતનો શ્વાસ. સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો જામ્યો માહોલ. મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. લાઇટિંગથી શોભી ઉઠ્યું સોમનાથ. વેલકમ બેક. એક મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્રના નંદુરબારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં ગઈકાલથી જ પલટો જોવા મળી રહ્યો હતો. કમોસમી વરસાદથી ચોમાસા જેવો માહોલ થયો છે અને રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આપને જણાવીએ, મહારાષ્ટ્રના નંદુરબારમાં કમોસમી વરસાદ વાતાવરણમાં ગઈકાલથી જ એવું લાગી રહ્યું હતું. ગઈકાલથી જ વાતાવરણ ત્યાંનું પલટાયું હતું. લાગી રહ્યું હતું કે વરસાદ વરસી શકે છે અને હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવે આ વરસાદથી ખેડૂતોને ચિંતા છે, કારણ કે રવિ પાકને કમોસમી વરસાદથી નુકસાન જઈ શકે છે. એટલા માટે હવે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. વિનાયક જાદવ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. વિનાયક, ગઈકાલે પણ લાગી રહ્યું હતું કે વરસાદ આવી શકે છે, મોસમ બદલાયું હતું, અને હવે જે સમાચાર મળી રહ્યા છે, શું અપડેટ છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે? ખાસ કરીને આપણે હમણાં જોઈ રહ્યા છે, હાલમાં જે જયારે ગુજરાત અને મહારાષ્ટ્રની હદની ઉપર આવેલા જે નંદુરબાર જિલ્લો કે જેની આસપાસ હમણાં હાલમાં જે ગત રોજ કમોસમી વરસાદ પડવાને લઈને ખરેખર ખેડૂતો ચિંતાતુર નજરે આવ્યા છે. ત્યારે ગતરોજ નંદુરબાર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલને લઈને નદી નાળાઓ પણ અને પાણીનું સ્તર વધ્યું હતું. ચોમાસામાં જાણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને ખેડૂતોના રવિ પાકને લઈને કમોસમી વરસાદથી ઘણું ખરું નુકસાન થવા પામ્યું છે અને વરસાદી વાતાવરણથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવાનું પણ માહોલ સર્જાયું છે. જેને લઈને ખરેખર હાલમાં જે જોતા આ જે મહારાષ્ટ્રની અંદર ગતરોજથી લઈને આજ સુધી આ નવાપુર વિસ્તારમાં પણ જે પણ ગુજરાતની હદ પર છે ત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે અને વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેવા પણ અંદાજ નજરે પડી રહ્યા છે. ત્યારે ગતરોજ પણ કે આ રીતનો વરસાદ આવે તેવી પણ સંભાવના વર્તાઈ રહી છે. જી બિલકુલ, ધન્યવાદ જાણકારી માટે.
તો જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કે વાતાવરણમાં પલટો આવ્યો છે, કમોસમી વરસાદના કારણે ઘણા ખેડૂતોના રવિ પાકને નુકસાન થયું છે, મહારાષ્ટ્રના નંદુરબાર અને આસપાસના વિસ્તારમાં આ સ્થિતિ છે. આગળ વાત કરીએ ગાંધીનગરમાં સ્વપ્નિલ રાજપૂતે રૂપાલા સાથે મુલાકાત કરી છે. સુરેન્દ્ર રાજપૂતના પુત્ર છે સ્વપ્નિલ રાજપૂત. એકના ડબલ કેસ સંદર્ભે આ મુલાકાત થઈ હોવાની સંભાવના છે, તો એકના ડબલ કેસમાં બચાવવા આ મુલાકાત કર્યાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. તો સ્વપ્નિલ રાજપૂતે રૂપાલા સાથે મુલાકાત કરી હોવાના સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. સુરેન્દ્ર રાજપૂતના પુત્ર સ્વપ્નિલ રાજપૂતે રૂપાલા સાથે મુલાકાત કરી જે મહત્વની માનવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે એકના ડબલ કેસ સંદર્ભે આ મુલાકાત કર્યા હોવાની પણ શક્યતા જોવામાં આવી રહી છે, ત્યારે આ કેસમાં બચાવવા માટે મુલાકાત કરી હોવાની પણ આશંકા અને સાથે જ ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે. હિતલ પારેખ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, જે પ્રકારે સ્વપ્નિલ રાજપૂતે રૂપાલા સાથે મુલાકાત કરી છે, કઈ ચર્ચાઓ ચાલી રહી છે આ સંદર્ભે? ખાસ કરીને જણાવી દઉં કે સુરેન્દ્ર રાજપૂત અને તેમનો પુત્ર સ્વપ્નિલ રાજપૂત બંને રૂપાલા સાથે એમના નિવાસસ્થાને મુલાકાત કરી છે. કેન્દ્રીય મંત્રી છે, સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારે સુરેન્દ્ર રાજપૂત અને એમના પુત્રની ઓડિયો ટીપ આવી રહી છે અને કંઈક ને કંઈક એકના ડબલ કેસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે આ મુલાકાત ચોક્કસ શંકાના દાયરામાં આવી છે. જો કે સ્પષ્ટ રીતે કહીએ તો કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર કર્યો છે કે સ્વપ્નિલ રાજપૂત અને સુરેન્દ્ર રાજપૂત પોતે બંને તેમના ઘરે આવ્યા હતા અને નવા વર્ષની મિલન મુલાકાત કરી છે. રૂપાલાજીએ સ્પષ્ટ રીતે ઇનકાર કર્યો છે કે કોઈ કેસ સંદર્ભે વાત કરી નથી. ચોક્કસ ક્યાંક ને ક્યાંક કેમેરા સામે તેમને કહેવાનો ઇનકાર કર્યો છે, પણ એના ઉપરથી એવું ચોક્કસ લાગે છે કે અત્યારે જે ઘટનાક્રમમાં સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂત બંને ફસાયા છે એ પરિપ્રેક્ષમાં આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જી હિતલ, માહિતી માટે આપનો આભાર. અને એક મહત્વપૂર્ણ સમાચાર, જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજકોટની જિલ્લા પંચાયત તોડવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે. આવતીકાલે 7 સભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી શક્યતા છે. બાવળિયા જૂથના 5-7 સભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. આવતીકાલે જસદણ ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલનનું આયોજન છે, તે પહેલા જ જિલ્લા પંચાયત તોડવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના 5-7 સભ્યો આવતીકાલે ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાય તેવી શક્યતા છે. આપને જણાવી દઈએ, જ્યારથી કુંવરજી બાવળિયા કોંગ્રેસનો પંજો છોડી જ્યારથી કમળ થામ્યું છે ત્યારથી લઈને જસદણની પેટા ચૂંટણી ની રાહ જોવાઈ રહી છે અને સાથોસાથ રોજે રોજ નવા રાજકીય ઉથલપાથલના સમાચાર આવતા રહે છે. શું વધુ વિગતો મેળવીએ? રક્ષિત પંડ્યા અમારા રિપોર્ટર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રક્ષિત, વારંવાર દિવસે ને દિવસે રાજકીય ઉથલપાથલના સમાચાર જસદણથી સામે આવતા જ રહે છે. હવે જે સમાચાર આવી રહ્યા છે, શું વિગતો મળી રહી છે અને કઈ રીતે આ સમાચારને જોવામાં આવી રહ્યા છે? ચોક્કસથી નિશ્ચિત, ખાસ કરીને જે પ્રમાણે જસદણ વિધાનસભાની જે પેટા ચૂંટણી નજીક આવી રહી છે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રોજબરોજ છે તે અલગ અલગ સમીકરણો છે તે સામે આવી રહ્યા છે. ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર જ્યારથી કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસનો હાથ છોડી અને જે ભાજપનો સાથ પકડ્યો હતો ત્યારબાદ તેઓ છે તે મંત્રી પદ તરીકે છે તે પોતાની ફરજ છે તે નિભાવી રહ્યા છે. જ્યારથી કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી જ તેમની સાથેના જે કહી શકાય કે રાજકોટ જિલ્લા પંચાયતમાં જેમના જે સાથીદારો હતા તે લોકો અત્યારે કોંગ્રેસ પક્ષમાંથી જિલ્લા પંચાયતમાં સભ્ય પદ તરીકે ફરજ બજાવી છે. આ લોકો છે તે કોંગ્રેસ છોડી અને ફરી એક વખત ભાજપમાં જોડાવાના છે. કુંવરજીભાઈ બાવળિયા સાથે જોડાશે તેવી ચર્ચાઓ ચાલતી હતી ને જેને લઈને કહી શકાય કે આવતીકાલે જ્યારે જસદણ વિધાનસભાની અંદર છે કે આવતીકાલે ભાજપ દ્વારા જે સ્નેહ મિલનનું આયોજન કરાયું છે આ કાર્યક્રમની અંદર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથોસાથ રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે તેમની ઉપસ્થિતિની અંદર જે કહી શકાય કે જિલ્લા પંચાયતનું જે બાકી જૂથ છે કે જે જિલ્લા પંચાયતમાં જે
સમિતિઓની વહેંચણી કરાવતી તે સમયે કોંગ્રેસના જે સભ્યો છે તેઓ કોંગ્રેસ પક્ષથી અળગા રહી અને જે બાગી જૂથમાં જોડાયા હતા આ તમામ બાગી જૂથના લગભગ 5-7 જેટલા સભ્યો છે તે આવતીકાલે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં કોરજીભાઈના સમર્થનમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને ખાસ કરીને આ તમામ સભ્યો એવા છે કે જે લોકો પક્ષાંતર ધારાની જે કાર્યવાહી થાય તો પણ કોઈ પણ પ્રકારની ચિંતા વગર છે તે કોરજીભાઈને સાથ આપી અને તેમનો પ્રચાર કરવા છે તે ઈચ્છી રહી હતી. બિલકુલ રક્ષિત, ધન્યવાદ જાણકારી માટે. તો આવતીકાલે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ અને શક્ય છે કે કોંગ્રેસના જિલ્લા પંચાયતના 5-7 સભ્યો આવતીકાલે કોંગ્રેસનો હાથ છોડી કમળ પકડવા જઈ રહ્યા છે, એટલે કે કમળ થામી શકે છે, ભાજપનો સાથ લઈ શકે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે દિલ્હી જશે. દિલ્હીની મુલાકાત દરમિયાન સીએમ અમિત શાહ સહિત વરિષ્ઠ નેતાઓ સાથે પણ બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં જસદણની પેટા ચૂંટણી અંગે ચર્ચા થઈ શકે છે, સાથે જ રાજ્યના અનામત આંદોલન બાબતે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ બાબતે પણ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ નોટબંધી પર રજૂ કરેલા રિપોર્ટને ખુલાસો કર્યો છે અને તેમણે જણાવ્યું કે બેઠકમાં નોટબંધી અંગે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી. તેમજ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ બેઠકમાં કૃષિ મંત્રાલયના અધિકારીઓ વિદેશ પ્રવાસના કારણે હાજર ન હતા. જો કે સમગ્ર મામલે તેમણે નિવેદન આપવાનો ઇન્કાર પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે બેઠકમાં થયેલી ચર્ચાનું ઊંધું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. એ આઉટ ઓફ કન્ટ્રી છે એટલે મિટિંગ જ મુલતવી રહી છે. કમનસીબે એમાંથી કોઈ પેપર કે કોઈ કાગળ એવું કોઈકના ધ્યાનમાં આવ્યું એના લઈ અને આ મીડિયાની અંદર આવેલું છે. એની સત્તાવાર રીતની બધી વિગતો પણ અમારા વિભાગ તરફથી મીડિયાને આપી દેવાઈ છે. એટલે આ પ્રકારની કોઈ બાબત છે નહીં. અને નોટબંધી પછી ઉત્તર પ્રદેશની ચૂંટણી થઈ ગઈ હતી એટલે હવે અત્યારે કોઈને કાંઈ એ બાબતની આ ચૂંટણીમાં લાળ પડતી હોય તો એ ઘણી બધી મોડી છે. સુરતનો કાપડ ઉદ્યોગ સમગ્ર દેશ સહિત વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે સુરત બજારને પનોતી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. નોટબંધી, જીએસટી અને ત્યારબાદ કેરળમાં આવેલા વિનાશક પૂરના કારણે વેપારીઓની દિવાળી બગડી હતી ત્યારે પોંગલના પર્વને લઈને ફરીથી ગ્રાહક આવશે તેવી તેઓને આશા છે. ગાજા વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક શહેરોમાં ભારે નુકસાન થયું હતું. વેપારીઓના મતે અગાઉથી બુક કરેલા ઓર્ડર્સ પણ કેન્સલ કરવામાં આવ્યા હતા અને ખરીદી માત્ર 50% આસપાસ રહે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમિલનાડુમાં પોંગલના પર્વને લઈ ખરીદી નીકળશે તેવી આશા સેવીને વેપારીઓ તૈયારી કરીને બેઠા છે. દર વર્ષે પોંગલના તહેવારમાં સુરતથી 500-600 કરોડનો વેપાર કરવામાં આવતો હતો, જો કે આ વર્ષે 1/2થી પણ ઓછો વેપાર થાય તેવું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે. ને હમને જો તૈયારી કી તો ઓણમ કે ઠીક પહેલે વહાં પે બાવાઝોડા ગયા, તૂફાન આ ગયા તો ઉસસે કાફી સુરત વાલો વેપારી કો નુકસાન હુઆ. ઇસ બાર કી જો દિવાલી હમારી ગઈ વો નીરસ ગઈ, વો સીઝન કભી હમારે ફેલ નહીં હોતે, લેકિન ઇસ બાર કી દિવાલી હમારી સીઝન આધી કમજોર ગઈ. યે 30-35 દિન કા કારોબાર જો પોંગલ કા હોતા હૈ વો 500-550 કરોડ કા હોતા હૈ, લેકિન ઇસ બાર મેરે હિસાબ સે જિસ તરહ કી દિવાલી કી સીઝન હમને દેખી હૈ ઉસકો દેખતે હુએ ઓર અભી વર્તમાન મે ગાજા તૂફાન જો તમિલનાડુ મે આયા ઓર કેરલા કે તટીય ક્ષેત્ર ભી પહોંચા હૈ ઉસકો દેખતે હુએ લગતા હૈ કી 250-350 કરોડ સે જ્યાદા કારોબાર. પોંગલ યે સાયક્લોન આને કે કારણ યે અભી બહોત દિક્કત મે હૈ ઓર ઉનસે હમકો ભી ભારી નુકસાન હુઆ હૈ, વ્યાપાર કો ભી ભારી નુકસાન હુઆ હૈ. દિવાળી જૈસે ઠંડી ગઈ થી વૈસે યે પોંગલ ભી હમકો યહી લગ રહા હૈ કે ઠંડી જાયેગી. પંચમહાલના મોરવા હડફની પાનમ નદીમાંથી એટીએમ કાર્ડનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો. રામપુર ગામ પાસેથી પસાર થતી પાનમ નદીમાંથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. મોરવા હડફ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં વધુ એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. સંગ્રામપુરા વિસ્તારમાં રાહદારી વૃદ્ધા પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બાઇક પર બે શખ્સ ત્યાં આવી પહોંચે છે. વૃદ્ધા કંઈક પ્રતિકાર કરે તે પહેલા જ બંને શખ્સ ચેઇન તોડીને ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. વૃદ્ધાની ચેઇન 30,000 રૂપિયાની કિંમતની હોવાનું બહાર આવ્યું છે. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ ઘટનાની જાણ થતાં અઠવા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુરતમાં ભેસ્તાન ગાર્ડ પાસે 25 વર્ષના ફસાઉદ્દીન ટેલરે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ. યુવકે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ફસાઉદ્દીન તેમના સાથે કામ કરતી યુવતીને પ્રેમ કરતો હતો, પરંતુ યુવતીના પરિવારે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો, જેને લઈ યુવકે જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે 25થી વધુ ઊંઘની ગોળી ખાઈ પોતાના શર્ટ વડે ફાંસો ખાધો હતો. જો કે તેણે આત્મહત્યાનો પ્રયાસ કરે તે પહેલાં સ્યુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે લખ્યું કે તેના જીવનથી કંટાળી ગયો છું, તેમજ મારા પરિવારજનો પણ કંટાળી ગયા છે, જેને લઈને તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી અને તપાસ હાથ ધરી હતી. અમદાવાદના વેજલપુર હુસેની પાર્કમાં બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને મૃતદેહ મહિલાનો છે કે પુરુષનો તેની તપાસ શરૂ કરી. પોલીસે હત્યાની આશંકાને પગલે તપાસ આરંભી છે. રાજકોટના ગોંડલ નજીક આવેલા ભરૂડી ગામે જૂથ અથડામણ સર્જાય. અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું. અંગત અદાવતમાં જૂથ અથડામણ થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યો છે. બનાસકાંઠાથી આ સમાચાર. મગફળીની બોરીમાંથી ફરી એકવાર માટી મળી હોવાના સમાચાર છે. ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાંથી માટી મળી આવી છે. દિયોદર ખરીદ કેન્દ્ર પર ખરીદાઈ થઈ હતી આ મગફળી, જેમાં ટેટોળા સરકારી ગોડાઉનમાં બોરી મૂકવા જતા આ સમગ્ર ઘટના બહાર આવી. 3 બોરીમાંથી માટી નીકળી છે. ખરીદ કેન્દ્રના 2 અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. પુરવઠા નિગમના એમડી દ્વારા બંનેની બદલી પણ કરી દેવાઈ છે, તો અધિકારી પીબી તૈવરની ગાંધીનગર ખાતે બદલી થઈ છે. પુરવઠા મામલતદાર નટુ પટેલની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. અલ્કેશ રાવ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્કેશ, મગફળીની બોરીમાંથી ફરી એકવાર માટી નીકળી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, શું કાર્યવાહી ચાલી રહી છે? જે ચોક્કસ સંજીવની, જ્યારથી સરકારે ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું ચાલુ કર્યું છે, ત્યારથી ક્યાંક ને ક્યાંક જે મગફળી કેન્દ્રો છે તે વિવાદમાં રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે મગફળી કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વાત નજર રાખીને મગફળી ખરીદવાની વાત કરાઈ હતી, પરંતુ કેટલાક એવા મગફળી કેન્દ્રો છે કે જ્યાં સીસીટીવી કેમેરા નથી, તો અનેક પ્રકારની જે સુવિધાઓ હોવી જોઈએ તે પણ નથી. દિયોદર ખરીદ કેન્દ્રમાંથી જે મગફળી ખરીદાઈ હતી, ત્યારબાદ તે ટ્રાન્સપોર્ટ દ્વારા જે ટેટોડા સરકારી જે વેરહાઉસનું ગોડાઉન આવેલું છે ત્યાં લઈ જવાઈ હતી, પરંતુ સરકારી ગોડાઉન જે વેરહાઉસ છે ત્યાં જે અધિકારીઓ હતા તેમને તે મગફળીની બોરીઓ ચેક કરતા 3 બોરીઓમાંથી માટી નીકળી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બહાર આવી હતી. જો કે આ ઘટના બહાર આવતા જે પુરવઠા વિભાગના જે અધિકારીઓ હતા તે હરકતમાં આવ્યા હતા અને દિયોદર મગફળી ખરીદ કેન્દ્રના જે પીબી ડ્રાઈવર છે તેમની તાત્કાલિક ગાંધીનગર બદલી કરાઈ હતી, તેમજ જે જિલ્લા પુરવઠા મામલતદાર નટુ પટેલ છે તેમની ભરૂચ બદલી કરાઈ હતી. જોકે આ સમગ્ર મામલે હાલ તો પુરવઠા વિભાગ કંઈ પણ કહેવા તૈયાર નથી અને કહી રહ્યું છે કે ફક્ત 3 બોરીઓની અંદર જ માટી નીકળી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી આશંકા સેવાઈ રહી છે કે એવી અનેક બોરીઓ છે જેની અંદર માટી ની મિલાવટ કરાઈ છે અને જેના કારણે આ મતમોટું કંપાન પણ કરવાની આશંકા સેવાઈ રહી છે. જી સંજીવની, જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ક્યાંક ને ક્યાંક તે વખતે જે મગફળી કંપાઉન્ડ બહાર આવ્યું હતું તેવું આ વખતે પણ મગફળી કંપાઉન્ડ બહાર આવે તો નવાઈ નહીં. માહિતી માટે આપનો આભાર. આ તરફ અમદાવાદની સંત કબીર સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીને માર મારતા રોષ ફેલાયો. અનિતા ચોપડા નામની શિક્ષિકાએ માર મારતા પરિવારે વિદ્યાર્થિનીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી, જેમાં પ્રિન્સિપલે બચાવ કરતા જણાવ્યું કે માતા પિતા તરફથી કોઈ ઘટનાની જાણ કરાઈ નથી. સાથે સીસીટીવી જોયા બાદ તેમને જણાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો નથી. એવું બને જ નહીં. અમારા સ્કૂલમાં આ પનિશમેન્ટનો તમને આ રેકોર્ડ આવ્યો છે. દર મહિને એક મીટિંગ થાય છે અને એમાં કહેવામાં જ આવે છે કે તમારે હાથ નથી ઉપાડવાનો, અને પેરેન્ટ્સ મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હોય, મેં એનો જો સોલ્યુશન ન કર્યું હોય એવું કોઈ દી બન્યું જ નથી. ગઈ રાતે ફરજ પર હાજર હતા તે દરમિયાન એક વ્યક્તિ કુલીન રાણા નામે આવેલ
અને જણાવેલ કે તેઓની દીકરી સંત કબીર સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. સાડા બારના રિસેસ સમય બાદ તે બેન્ચીસ નીચે સંચો લેવા જતા તેની ક્લાસ ટીચરે તેને આગળ બોલાવેલ અને મારેલ અને તેનું અપમાન કરીને ક્લાસરૂમની બહાર કાઢી મૂક્યું. તેઓની વિરુદ્ધ આઈપીસી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ફરિયાદ દીધેલ છે. બસ હવે તે ક્લાસરૂમના સીસીટીવી જોવામાં આવશે અને શિક્ષકોના સ્ટેટમેન્ટને આગળની તપાસ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, રેલવે બોર્ડ અને કેન્દ્ર સરકાર સામે ફરી એકવાર બાયો ચઢાવી છે. કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ અને અરૂણ જેટલી યુનિયનને તેમના પ્રશ્નો પર વિચારણા કરવાની બાંહેધરી આપી હતી. તે વાતને 2.5 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ યુનિયન ફરી એકવાર આક્રમક મૂળમાં દેખાઈ રહ્યું છે. ડિસેમ્બર માસ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવેના 13 લાખથી વધુ કર્મચારીઓ હડતાલ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. યુનિયને સરકાર પાસે નવી પેન્શન સ્કીમ દૂર કરવા, રેલવેના વિવિધ કર્મચારીઓને ગ્રેડ પે 4,600ના બદલે 4,800 આપવા, સુરક્ષા વર્ગમાં જે કર્મચારીઓ કામ કરે છે તેમની જગ્યાએ તેમના સંતાનોને નોકરી પર રાખવા, ખાલી જગ્યાએથી સત્વરે ભરવા તેમજ વેતન વધારવાની માંગો છેલ્લા ઘણા સમયથી કરી છે. એક વાત યે કે મિનિમમ સેલરી જો હૈ જો 18,000 દી જાતી હો બઢાઈ જાય, ઓર દૂસરી વાત યે થી કે 1/16 સે જો વેતન બઢાયા, જો 2.57 બઢાયા, હમ 3.7 માંગ રહે હૈ, તો ઉન્હોને કહા આપ હડતાલ પે મત જાઓ, હમ ગંભીરતા સે ઇસ પે વિચાર કરેંગે. દુઃખ કી બાત હૈ કે હમારે સાથ મેં ધોકા હુઆ, 2.5 સાલ હો ગયા, આજ તક ના રાજનાથ સિંહ હમસે બાત કર રહે હૈ ઓર ના વિત્ત મંત્રી હમસે બાત કર રહે હૈ. હાઈ સિક્યોરિટી પ્લેટ અંગે તંત્રના જનતાલક્ષી નિર્ણય સામે આવ્યો, જેમાં હવે HSRP અને માટે હવે વાહન ચાલકોએ RTO નહીં જવું પડે. RTO વિવિધ સોસાયટીમાં જ કેમ્પ યોજશે, વાહન ચાલકના ઘરે આવીને પ્લેટ લગાવી જશે. દિલ્હી સરકારની માફક રાજ્ય સરકારની કવાયત હાથ ધરાઈ છે. દિલ્હીમાં પણ કેટલીક સેવા ડોર ટુ ડોર અપાઈ છે, જેને લઈને હવે તંત્રએ જનતાલક્ષી નિર્ણય કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આગામી 25 નવેમ્બરે રાજકોટના તમામ કતલખાના બંધ રાખવા, માંસ મચ્છીના વેચાણ અથવા સ્ટોરેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 25 નવેમ્બરના સાધુ વાસવાણી મીટલેસ દિવસને ધ્યાને રાખીને મૂકવામાં આવ્યો છે. સાથે જ જાહેરનામાનો ભંગ કરનાર સામે BPMC એક્ટ 1949 અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના પાણીનો લાભ ખેડૂતોને મળ્યો નથી. બનાસકાંઠામાં આ વર્ષે નહિવત વરસાદ વચ્ચે અત્યારે રવિ પાકની સિઝન છે. સરકારે દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી બંધ કર્યું છે. પાણી નહીં મળતા ખેડૂતો માટે સિંચાઈના પાણીની ચિંતા વધી છે. કરોડોના ખર્ચે બનાવેલી પાણીની પાઇપલાઇનમાં પાણીનું ટીપું પણ ન આવતા ધારાસભ્યએ આ યોજનાને ખેડૂતોને છેતરનારી ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો. સિંચાઈના પાણીની સાથે પીવાના પાણીની પણ અછત વર્તાશે, ત્યારે તંત્ર દ્વારા નર્મદાના પાણીથી દાંતીવાડા ડેમ ભરે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. લાવો આપણે કંઈક નર્મદાનું પાણી અહીંયા આવશે અને પાણી અહીંથી વ્યવસ્થિત રીતે ખેતી કરીશું, પણ બાકી નર્મદાનું પાણી અહીંયા આવ્યું ને ખેતીમાં તકલીફો થઈ છે અને આ વર્ષે તો વરસાદ પણ નથી વરસ્યો. રવિ પાકમાં એમને વાયદો કર્યો કે 2-3-4 પાણી આપીશું, પણ જ્યારે બનાસ નદીમાં જ પાણી નથી તો ક્યાંથી આપશે? અહીંયા ખર્ચો કરીને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પણ આ દાડા સુધી પાણી આવ્યું નથી. આ ડેમ, બંને ડેમોના આધાર ઉપર ખેડૂતોએ ખેતી કરવાનું નક્કી કરેલ, પરંતુ પાણી ન મળતા ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ કંગાળ અને બેહાલ છે. પશુપાલનનો કોઈ પણ સાર મોગી છે, દૂધનો ભાવ ઘટી ગયો છે, પછી 1,000 ફૂટે પાણી છે નથી. એ આજ ખર્ચા કર્યા છે, પણ કોઈ ખર્ચામાં કોઈ પાણી સોટે આવ્યું નથી. પણ સરકારના 400-500 કરોડ રૂપિયાની આ યોજના બનાવી અને જે કંઈ ડેમમાં પાણી નાખવામાં આવતું હતું એ એક દિવસ જ્યારે ઉદ્ઘાટન કર્યું છે આનંદીબેને, એ વખત પૂરતું પાણી નાખ્યું નાખ્યું, આજ દિવસ સુધી એનો પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખેતીના માટે પાણી છોડવામાં આવ્યું છે, એ સિપુ ડેમમાં પાણી પીવા પૂરતું રહ્યું નથી, અને જે કંઈ છોડવામાં આવ્યું છે એ અવિચારી પગલું છે. માટે પીવા માટેનો દુષ્કાળના વર્ષમાં પાણી રહે એનો સરકારે આગોતરું આયોજન રાખવું જોઈએ, અને આગોતરું આયોજન રાખ્યા પછી જરૂર પડે અને વધારાનું પાણી હોય તો જ એને પિયતમાં આપવું જોઈએ. આ દાંતીવાડા પાઇપલાઇન નર્મદા મુખ્ય નહેરની પાઇપલાઇન છે, અને આ પાઇપલાઇનમાં નર્મદાનું જ્યારે વધારાનું પાણી હોય ત્યારે છોડવામાં આવી રહેલ છે. આ યોજના 2013
માં સેક્શન 1, 2014 માં સેક્શન 2, 2015 માં સેક્શન 3 એમ ચાંગા રામપુરા ભડતથી દાંતીવાડા સુધીની પાઇપલાઇન પૂર્ણ થયેલ છે. 45 તળાવો સિંચાઈ માટે, પૂરક સિંચાઈ માટે અત્યાર સુધી સમયાંતરે 316 એમસીએમ પાણી વેવડાવવામાં આવ્યું છે, પરંતુ હાલના સંજોગોમાં પાણી ઉપલબ્ધ ન હોવાના કારણે પાણી છોડાઈ શકેલ નથી. પોરબંદર નગરપાલિકા દ્વારા પાણીની અછતને પહોંચી વળવા 3 દિવસમાં 1 વખત પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં પાણી ઓછું હોવાથી માર્ચ મહિના સુધી પાણી મળી રહે તે માટે 3 દિવસે માત્ર 20 મિનિટ પાણી આપવાનો નિર્ણય કરાયો. લોકોનું કહેવું છે કે પહેલા 2 દિવસમાં 1 વખત પાણી આપવામાં આવતું હતું ત્યારે પણ પીવાના પાણી માટે તકલીફ પડતી હતી, હવે 3 દિવસમાં 1 વખત પાણી અપાશે તો મુશ્કેલી વધશે. જે પાણી આપવામાં આવે ફોદાળા અને ખંભાળા ડેમમાં એમાં બહુ પૂરતો જથ્થો પાણી આ વખતે વરસાદ પૂરો થયો નથી એટલે છે નહીં. ફેબ્રુઆરી અંતમાં તો આપણે બધું પાણી ફોદાળા ડેમમાંય પણ ખાલી થઈ જશે, ખંભાળામાં તો નહીવત પાણીનો જથ્થો એક માસમાં તો ખંભાળા ખાલી થઈ જશે. એટલે પછી ફેબ્રુઆરી અંત પછી મુશ્કેલી ઓછી પડે એટલે એકાદ મહિનો આપણે પાણી કાપ મૂકવાથી ખેંચી હગાય એટલે માર્ચ એન્ડ સુધી જે ડેમનું પાણી ચલાવી શકાય એવું અમારી ગણતરી છે. આ રીતે કારણ કે પોરબંદર શહેરની પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોડાળા ડેમમાં માત્ર 1 મહિનો ચાલે એટલું પાણી હોય એના કારણે પાણી પૂરો બોર્ડ તરફથી અમને 30% પાણીનો કાપ 15-18 આપ કરવામાં આવે એ અનુસંધાને અમારે પાણીનો જથ્થો બિલકુલ ઓછો હોય એટલે વધુ સમય ચાલે એટલે પોરબંદર શહેરના તમામ વિસ્તારોમાં 3 દિવસે પાણી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ તરફ બનાસકાંઠામાં થરાદના વજેગઢમાં પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાઈ ગયું. 3 દિવસથી પાઇપલાઇનમાં ભંગાણની ઘટના બની છે, જેના કારણે થરાદ ડીસા હાઈવે પર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. એક તરફ ગુજરાતના સરહદી વિસ્તારોમાં પાણીની તંગી છે, ત્યારે તંત્રની બેદરકારીના કારણે છેલ્લા 3 દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે તંત્રની આ બેદરકારી માટે કોણ જવાબદાર છે, ક્યારે અટકશે પાણીનો વેડફાટ? માર્કેટમાં નેચરલ ડાયમંડની જગ્યાએ સિન્થેટિક ડાયમંડનું પ્રમાણ વધ્યું છે, ત્યારે સિન્થેટિક ડાયમંડના વ્યવહારો મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુલ્સમાં કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી, જેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર મામલે જીજેઈપીએસી ગુજરાતના રીજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ આ પ્રકારની ચિંતાને નકારી હતી. તેઓએ જણાવ્યું હતું કે સિન્થેટિક ડાયમંડને લઈને ખોટી અફવાઓ ચાલી રહી છે. આજકાલનો નથી, આ છેલ્લા 5-10 વર્ષથી સતત ચર્ચામાં છે અને ચર્ચાના કારણે અવારનવાર આવી અફવાઓ આવતી હોય છે, સાથે સંકળાયેલા છે, મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા છે. આ સિન્થેટિક ડાયમંડના ઇસ્યુથી કોઈ પણ ગભરાવાની કોઈને જરૂર નથી. દ્વારકાધીશના ધામમાં સતત 28મા વર્ષે 52 ગજની ધજા ચઢાવવામાં આવી. વડોદરાનો એક પરિવાર છેલ્લા 62 વર્ષથી પગપાળા દ્વારકા ધામમાં આવે છે. આ સંઘમાં 150 જેટલા લોકો દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવે છે. 625 કિલોમીટરનું અંતર કાપીને 23 દિવસે સંઘ દ્વારકા પહોંચ્યો છે અને સતત 6 દિવસનું રોકાણ કરી ધ્વજારોહણ કરે છે, જે દરમિયાન પાવન તુલસી વિવાહમાં પણ ભાગ લે છે, જે દરમિયાન વડોદરાથી લાવેલા તુલસી કુંડમાંથી તુલસી ભગવાનના ચરણોમાં અર્પણ કરાય છે. આ વખતે તો ધજાની સાથે સાથે ભગવાનને 1.25 લાખનો મુગટ પણ અર્પણ કરવામાં આવ્યો. અમારો આ પગપાળા સંઘ યાત્રાળુ વડોદરા જિલ્લો, જે કન્ટિન્યુઅસ 62 વર્ષથી પગપાળા યાત્રાનું સંઘ આવે છે, કોઈથી આ સંઘની શરૂઆત થઈ શિવાભાઈ પટેલ કરીને 10-20-25 માણસો આ સંઘમાં એ યુગની અંદર જ્યારે આઝાદી પહેલાં આપણા અહીં કોઈ વાહન નહોતા, કોઈ રોડ રસ્તા નહોતા, સાવ ચારે બાજુ જંગલ બાવળ, એ સમયમાં પણ ખભે સામાન ઉપાડી અને આ સંઘ દ્વારકા પધારતો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં વાદ વિવાદ સાથે જોડાશે અમારા સહયોગી તોરલ. અમે લઈશું રજા. નમસ્કાર. આ કાર્યક્રમના